गुड मॉर्निंग स्टूडेंट्स, फरी आशीष कुमार गुप्ता तमारी जोड़े फरी आया छे। अकाउंट भाग एक चैप्टर नंबर त्रण। आपणे गई वक्ते लास्ट वीडियो में आपणे चैप्टर मेथड नंबर एक सीख्या था। आज आपणे सीखवा जई रह्या छे मेथड नंबर बे। मैं तमने प्रोमिस कर्यो हतो कि आखो पार्टनर वीडियो हूँ बनावीश अने तमने क्यांय पण तकलीफ पड़वा दईश नहीं। आज आपणे बीजो वीडियो छे अने बीजी मेथड जोड़े आपणे सीखवी जई रह्या छीए। तो आज आपणे बीजू मेथड नाम छे भारी सरेराश नफो। मैं ऑलरेडी आपणे लखेलुं छे, मैं लखी राख्युं छे केम के आपणो समय बची जाय अने एटले समयनो सदुपयोग थई शके, वीडियो लांबो न થાય એટલા માટે મેં બધું લખેલું છે। સેકન્ડ મેથડ છે આપણી ભારી સરેરાશ નફો। હવે એને કેવી રીતે તમારે સોલ્વ કરવાનું છે એમાં કુલ ત્રણ નિયમ છે। પહેલો નિયમ છે ચાર કોષ્ટક દોરો, તમારે ચાર કોષ્ટક બનાવવાના। પહેલો કોષ્ટક બનશે વર્ષ, બીજો બનશે નફો, બીજો બનશે ભાર, આવો બનશે સરેરાશ, ભારી નફો બનશે। જો આપણે ગયા વખતે એમાં ફક્ત બે કોષ્ટક હતા અને આમાં તમારે ચાર કોષ્ટક છે। પહેલું વર્ષ, નફો, ભાર અને ભારી નફો। પછી તમારે શોધવાનું છે ભારી સરેરાશ નફો। તો ભારી સરેરાશ નફો તમારે કેવી શોધવાનું છે, તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। તમારે કુલ ભાર કેવી રીતે મળશે, તમને જે ભાર છે તમારે ભાર હંમેશા ક્રમ અનુસાર તમારે લખવાનો, જેટલા વર્ષ આપેલા એટલા એક બે ત્રણ ચાર હંમેશા ક્રમમાં તમારે ભાર લખવાનો। પછી તમારે સ્ટેપ ત્રણ પાઘડી, જેવી રીતે એમાં તેવી રીતે તમારે આમાં પણ કરવાનું છે, ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા। વિદ્યાર્થી મિત્રો, બસ આ ત્રણ નિયમ તમે ફોલો કરો, તમારો દાખલો સંપૂર્ણ પૂર્ણ થઈ જશે। અને વિદ્યાર્થીઓ યાદ રાખો, યાદ રાખવામાં છો ઓળખ રાખેલી છે, હું ઓળખ તમે દરેકમાં કહીશ કે દરેક વર્ષ નફો વધશે, જે નફો હશે એ હંમેશા વધશે, પાંચ લાખ, છ લાખ, આઠ લાખ એ વધશે, કદી ઘટશે નહીં। આમાં લખવાનું ભૂલી ગયો છું એક વસ્તુ, ભાર। તો મેં કહી દઉં છું ભાર એટલે શું, ભાર તમારે હંમેશા શું કરવા, તમારે હંમેશા વર્ષની જેમ ક્રમમાં એક બે ત્રણ ચાર લખવાનું, જેટલા વર્ષ આપેલા હોય એટલા તમારે ક્રમમાં લખવાનું। અહીં ચાર લખ્યા છે, તમને પાંચ વર્ષ પાંચ સુધી જવાનું, છ છ સુધી જવાનું। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો નિયમ, આ તમે તમે તમારા ચોપડામાં નિયમ લખી લેજો। આના પછી આને જ દાખલો તમને હું ભણાવીશ, જ્યાં સુધી દાખલો તમારે બોર્ડ ઉપર લખેલો છે તમે બોર્ડ ઉપર આવતા રહો, દાખલો લખેલો છે। ઉદાહરણ નંબર ચાર છે, પેજ નંબર 94 છે, આખાનો ભાગ એક છે, મેં આખો દાખલો લખેલો છે કે આપણો સમય બચી જાય। જો વિદ્યાર્થી મિત્રો, નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત જો ફરીથી અહીંયા વાત આવી છે, જો અહીંયા પાઘડીની કિંમતની છેલ્લા પાંચ વર્ષના ભારી સરેરાશ નફો શું આવ્યો છે, જો વિદ્યાર્થી મિત્રો ફરીથી જો ભારી સરેરાશ નફો શું છે, ભારી સરેરાશ નફો એમાં એમાં શું હતું, ફક્ત સરેરાશ નફો હતો। ઉદાહરણ એકમાં પહેલી વખત આમાં શું આવ્યું, ભારી સરેરાશ નફો ત્રણ વર્ષના ખરીદીના આધારે ગણવાની છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમે જો વર્ષ કયો છે, પહેલા વર્ષમાં 80,000 છે, બીજા વર્ષમાં કેટલો છે 1,20,000, પછી કેટલા છે 1,40,000, પછી 1,60,000, પછી 1,70,000। જો અહીંયા વર્ષ વર્ષ પ્રમાણે શું વધે છે, તમારી જો નફો જે વધે છે, જો અહીં પણ વધી ગયું, અહીં વધી ગયું 20,000, અહીં 20,000 વધી ગયા, અહીંયા 10,000 વધી ગયો, એટલે રકમ શું થશે વધે છે। હવે આપણે શું કરીશું આના દાખલોને આપણે ઓકે સોલ્વ કરીશું હવે, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દુખી આના દાખલાને કેવી રીતે સોલ્વ કરીશું, આપણે લખીશું આન્સર સ્ટેપ વન। આપણે કુલ કેટલા કોષ્ટક બનાવવાના, ચાર કોષ્ટક બનાવવાના, વર્ષ નફો ભાર ને ભારી નફો, આ તો આપણે આપેલું જ છે ઓલરેડી। હવે તમારે શું કરવાનું છે ભાર, તો ભારમાં કીધું લખવાનું, મેં તમને કીધું ભારમાં જેટલા વર્ષ હોય એટલા તમારે ક્રમમાં લખી દેવાનો। તો ગણતરી પ્રમાણે ક્રમમાં એક બે ત્રણ ચાર પાંચ મેં ક્રમમાં લખી દીધું, બસ આવે શું કરવાનું તમારે ભારી નફો, એટલે ભાર નફાના સ્વરૂપમાં ગુણાકાર નાખવાનો, તો 80,000 એકા 80,000। તમારા જોડે વિદ્યાર્થી મિત્રો શું હશે કેલ્ક્યુલેટર, તો તમારે કેલ્ક્યુલેટર કરી શકો છો, 12×2=24 એટલે 2,40,000, 14×42 એટલે 4,20,000, 16×64 6,40,000, 75×85,000। તો શું કરવાનું તમારે, શું કરવાનું તમારે સરળો કરવાનો, કુલ ભારિત નફો તમે તમારા વિદ્યાર્થી મિત્રો તમે તમારા કેલ્સીમાં કરી શકો સરવાળો, આનો સરવાળો આવશે 22,30,000 આવશે, એટલે 80×2=40×4,20×6,40×8,50 તમને શું મળશે 22,30,000 મળશે। હવે આનો સરવાળો કરી નાખીએ તો કુલ ભાર, જ્યારે પણ તમે કે સરવાળો શું કહેવાય, કુલ કહેવાય છે, એટલે લખીશું અહીંયા 15, આમાં બંનેમાં બેસ કરી દઈશું। હવે આપણે જોઈશું સ્ટેપ બે, ઓકે જો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ બે મેં શું લખી દીધું છે, ભારી સરેરાશ નફો એટલે
કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, તો આપણે કુલ ભારિત નફો અત્યારે આપણે શોધી ઉકેલ શોધ્યું 22,30,000, તો 22,30,000 લખી દીધું. કુલ ભાર કેટલો મળ્યો આપણને? અહીંયા 15 મળ્યું છે, આનો સરવાળો એટલે 15. શું પણ તમારે અહીંયા 15 લખી દેવાનું. હવે તમે તમારા કેલ્શિયમમાં શું કરશો, અને તમે તમારા કેલ્શિયમમાં શું કરશો, ભાગાકાર કરો, તો કેટલો આવશે? 1,48,667 આ જવાબ આવશે. પણ તમને ખબર હશે કે પોઈન્ટ પછીની કિંમત 5 કરતાં મોટી હોય તો એને શું કરીએ આપણે, પોઈન્ટમાં એકમાં પોઈન્ટ પહેલાં શું કરી દેવાનું, તમારે 1 પ્લસ કરી દેવાનું તમારે. ઓકે દાદી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ હવે આપણે સ્ટેપ 3 લઈશું. પાઘડી બરાબર ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણે ભારી સરેરાશ નફો કેટલો મળ્યો આપણને? 1,48,667 ગુણ્યા ખરીદી વર્ષો કેટલા છે? તો જો આપેલું છે તમને વર્ષના ખરીદીના વર્ષોની સંખ્યા કેટલા છે, તમને 3 વર્ષ આપેલા છે, એટલે તમે કેટલા લઈશું? અહીંયા આપણે 3 લઈશું, એટલે હવે શું કરીશું, આનો આપણે ગુણાકાર કરીએ તો આપણે જવાબ કેટલો આવશે? 4,46,001 આનો શું આવશે, આન્સર આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે જવાબ મળી ગયો છે કે 4,46,001 આ શું આવ્યો તમારો પાઘડીનો જવાબ તમને મળી ગયો છે. એટલે આપણે ગયા વિડીયોમાં પણ જોયું ભારી, ગયા વિડીયોમાં આપણે જોયું સરેરાશ નફો શોધતા, આ વિડીયોમાં જોયું આપણે ભારી સરેરાશ નફો શોધતા. તો આ પાઠના અંદર, આ લેસન અંદર આપણા કુલ 2 વિડીયો બની ચૂક્યા છે. તમને કેવું ગમ્યું હોય લાઈક કમેન્ટ અને શેર કરજો, અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ લાભ મળી શકે એ તો તમે શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, અમારો સેકન્ડ વિડીયો છે, મને પ્રેમ આપજો, મને સકાર આપજો કે હું વધારે વધારે સારા વિડીયો બનાવી શકું અને તમારા સમક્ષ રજૂ કરી શકું છું. અને તમને જે પાર્ટ ના ફાવતા હોય એને પણ મને કમેન્ટ કરજો, એ પણ તમને હું શીખવાડીશ. અને હું એકાઉન્ટની જોડે તમને સ્ટેટ પણ શીખવાડીશ. હાલ એકાઉન્ટ ચાલી જાય, આપણે કાલે એ બિઝનેસમાં તમારે સ્ટેટના પણ વિડીયો બની જશે. દરેક પાર્ટના વિડીયો, દરેક દાખલા હું શીખવાડીશ તમને. બેફિકર રહેજો, સ્ટે હોમ સેફ હોમ, સુરક્ષિત રહો, ઘરમાં રહો.